नमस्कार, स्वागत छे આપનું સમાચારોમાં. આપની સાથે હું છું પ્રિયંકા. અમદાવાદમાં AMTS અને BRTS બંધ કરી દેવાતા જનતામાં રોષ જોવા મળી રહ્યો છે. રિક્ષા ચાલકો બેફામ ભાડું વસૂલી રહ્યા છે. બે સીટ વચ્ચે એક વ્યક્તિ બેસે તેવી વ્યવસ્થા સાથે બસ ચાલુ રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. બસ સ્ટેન્ડ પર રિક્ષા ચાલકો બે ગણું ભાડું વસૂલ કરતા હોવાની ફરિયાદો આવી રહી છે. બસ બંધ થતા બહારગામથી આવતા લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. તો નોકરિયાત વર્ગ, સામાન્ય અને ગરીબ લોકોને સૌથી વધારે હાલાકી પડી રહી છે. શટલ રિક્ષા ચાલકો 5-10 રૂપિયા વધુ વસૂલતા હોવાનું પણ સામે આવ્યું. સ્પેશિયલ રિક્ષા ચાલકો મીટર પર 1.5 ભાડું લે છે. પેસેન્જર્સે સરકારના આ નિર્ણય પર રોષ ઠાલવ્યો છે. માંગ કરવામાં આવી રહી છે કે બસની અંદર સોશિયલ ડિસ્ટન્સ જળવાય તેવી વ્યવસ્થા સાથે બસ ફરી ચાલુ કરવામાં આવે. એક તરફ કોરોનાનો કેર વધી રહ્યો છે ત્યારે AMC દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તે નિર્ણયના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વાત એવી છે કે AMTS અને BRTS બસ બંધ કરાતા જે રિક્ષા ચાલકો છે તે રિક્ષા ચાલકો અને ગ્રાહકી છે તે વધુ આવી રહી છે, પરંતુ જે પેસેન્જરો છે તે પેસેન્જરો પાસેથી બમણું ભાડું લેવામાં આવી રહ્યું છે તેવી વાત સામે આવી રહી છે. પરંતુ RTO સર્કલ પાસે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે રિક્ષા ચાલકો છે તે રિક્ષા ચાલકો અને વહેલી સવારથી જ જ્યારે ગ્રાહકો આવે છે ત્યારે તે લોકો વળતી મારે છે. પરંતુ જે વ્યક્તિ છે તેમની સાથે વાત કરીશું. રિક્ષા ચાલકો બમણું ભાડું વસૂલ કરી રહ્યા છે તેવી વાત સામે આવી રહી છે, હકીકત શું છે? હકીકત એવી છે કે સાહેબ કે અમે અત્યારે શટલમાં તો 1-2 લઈને જઈએ તો અમને કોઈ ભાડું વાડું પોસાય નહીં, એટલે 2-4-5 જણા લઈને જઈએ તો અમને થોડું શટલ ભાડું વધે. હવે કહેવાનું એવું છે કે હવે પોલીસ વાળા છે એ 2-3 થી વધારે બેસવાની હતા, 3 બેઠલા હોય તો બી અમને રોકે છે અને અમને પરેશાન કરે છે. એના હિસાબથી અમે પેસેન્જરોથી 5-10 રૂપિયા વધારે માગીએ છીએ અને ખાલી 2 જ પેસેન્જર લઈને જવાની સંકેત રાખીએ છીએ. બિલકુલ, રિક્ષા ચાલકોને પણ જે તકલીફ છે તે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે, તેના કારણે 2-5 રૂપિયા જ તે લોકો વધારે લેતા હોવાની વાત કરી રહ્યા છે. આપ શું કહેશો, જે પ્રમાણે AMTS એ નિર્ણય લીધો છે તેને લઈને રિક્ષા ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કે ભાડું વધારે લેવામાં આવી રહ્યું છે? ભાડું વધારે લેવામાં આવે એના પ્રમાણે પણ અત્યારે 2 પેસેન્જરનું પરમિટ કહે છે, બરાબર. અત્યારે જે લોકલ માણસ હોય, મજૂરી માણસ હોય, એ 2 જણને લઈ જઈએ તો એમને બી ના પોસાય, બરાબર. એના કારણે અમે શટલ ભરીએ છીએ અત્યારે, બરાબર. 4-5 પેસેન્જર લઈ જઈએ છીએ અને જે શટલ ભાડું 10 કરતાં 5-10 રૂપિયા વધારે લઈએ છે, પણ 4 પેસેન્જર લઈ જઈએ છે. પણ જે મજૂર માણસ હોય એને ખરેખર ના પોસાય, 2 જણને લઈ જઈએ અને એને 200 રૂપિયા હાજરી હોય અને 100 રૂપિયા આવવા જવાનું ભાડું ખર્ચે એને બિલકુલ ના પોસાય. એના માટે કહીએ છીએ સરકારને નમ્ર વિનંતી કે જે આ બસો બંધ રાખી છે એને તમે ચાલુ કરવા માટે, અમારા રિક્ષા ચાલકો પોતે કહે છે કે ચાલુ કરવા માટે નમ્ર વિનંતી છે. રિક્ષા ચાલકો મોટી વાત કરી રહ્યા છે કે તેમને ગ્રાહકી તો વધુ મળી રહી છે, પરંતુ લોકોને હાલાકી ન પડે તે માટે થઈ અને AMTS અને BRTS તંત્રએ ચાલુ કરી દેવી જોઈએ. સોશિયલ ડિસ્ટન્સનું પાલન છે તે નિયમો સાથે ચાલુ કરવી જોઈએ. એક ગ્રાહક છે, રિક્ષા પેસેન્જર છે, તેમની સાથે વાત કરીશું. કાકા, કયા પ્રકારની તકલીફનો સામનો કરી રહ્યા છો? હું 1/2 કલાક મહેસાણાથી આવું છું, 1/2 કલાકથી અહીંયા ઊભો છું. મારે રિક્ષામાં બાપુનગર સુધી પહોંચવાના પૈસા મારા જોડી નથી. હવે મારે બાપુનગર જવું છે. કોઈ સગવડ AMTS ચાલુ નથી, BRTS ચાલુ નથી, રિક્ષાવાળા માગે. અત્યારે સમય એવો આવ્યો છે. રિક્ષાવાળા કેટલા રૂપિયા માગે છે? રિક્ષાવાળા વધારે કેટલા રૂપિયા માગે છે? 50 માગે. કોઈ નક્કી કોઈ લેવલ જ નથી. તો BRTS AMTS ચાલુ થવી જ જોઈએ, કાં તો પછી STS સગવડ કરવી પડે. અહીંથી કે બાપુનગર છે, કૃષ્ણનગર છે, કે પશ્ચિમમાં, કાં તો STS સગવડ કરે, કાં તો BRTS ને AMTS ચાલુ કરે. પબ્લિકને બહુ હાલાકી છે. ગરીબ માણસો કે જેના જોડી પૈસા નથી એને જવું છે મજૂરી, તો મજૂરી જઈ શકતો નથી. અનેક રિક્ષા પેસેન્જર છે તેમની સાથે વાત કરીશું. કાકા, શું કહેશો, કયા પ્રકારની હાલાકીનો સામનો કરવો પડી રહ્યો? આ લોકો એમની રીતે બરાબર છે, રિક્ષાવાળા રિક્ષાવાળાની બરાબર છે, પણ હવે પબ્લિક તો હેરાન થાય. જવું હોય તો જશે જ ને, મરી ગયો, ગમે ત્યાં જવું હોય તો ત્યાં જશે જ. હવે હું ઊભો છું, હવે જવું તો 5-10 તો મારે આપવા જ પડશે, આપવા જ પડશે. એમાં તો કંઈ છે જ નહીં. આ રિક્ષાવાળા કંઈ ખોટું નહીં કરતા, એ બી એવું ઉભા રાખો તો 500 રૂપિયા ના કમાય તો ઘેર જાય કેવી રીતે? બિલકુલ, AMTSના આ જે નિર્ણય છે તે AMTSના નિર્ણયને કારણે રિક્ષા ચાલકો છે તે 2-5 રૂપિયા, એટલે કે જે શટલ રિક્ષા ચાલકો છે તે લોકો 2-5 રૂપિયા વધુ ભાડું વસૂલ કરી રહ્યા છે, જ્યારે પ્રાઇવેટ રિક્ષા ચાલકો છે તે લોકો વધારે રૂપિયા લેતા હોવાની વાત સામે આવી રહી છે. પરંતુ ગ્રાહકો એક જ વાત કરી રહ્યા છે કે AMTSનો જે નિર્ણય છે તે નિર્ણયને રદ કરવામાં આવે અને સોશિયલ ડિસ્ટન્સ અને કોરોનાને લઈને જે ગાઈડલાઇન છે તે ગાઈડલાઇનના પાલન સાથે AMTS અને BRTS શરૂ કરી દેવામાં આવે. હરમેશ સુખડિયા, News18 ગુજરાતી, અમદાવાદ. તો રાજકોટ શહેરમાં કોરોનાનું સંક્રમણ